નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલિકા હસ્તક દબાણ શાખાની ટીમ આજે વડોદરા શહેરના સિટી વિસ્તારમાં આવી ચૂકી છે અને આવતીકાલે જ્યારે અમિત શાહ કેન્દ્રીય ગૃહપ્રધાન જેઓ ભવ્ય રોડ શો કરવાના છે તેને લઈને પાલિકાની દબાણ શાખાની ટીમ અત્યારે અહીંયા ટાંકી ચૂકી છે. તમામ જે ગેરકાયદેસર દબાણો છે દબાણો દૂર કરાવવામાં આવી રહ્યા છે. જે પ્રકારે પાલિકાની ટીમ અત્યારે અહીંયા જે સિટી વિસ્તાર છે જે રણમુક્તેશ્વરથી લઈને જે માંડવી ચોખંડી જે વિસ્તાર છે ત્યાં જે દબાણો છે દબાણો અત્યારે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. જે પ્રકારે આપ જોઈ શકો છો દબાણ શાખાના તમામ જે ટીમો છે તમામ જે લારી ધારકો છે તમામને સમજાવવામાં આવી રહી છે. દબાણ અધિકારી છે તેમને તેમની સાથે વાત કરીશું. મેઘવાન સાહેબ, શું કહેશો આજે દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે? રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી લઈ અને રોડ શોનો જે વિસ્તાર છે રૂટ પર તેઓ લોકોને મૌખિક સૂચના આપવામાં આવી રહી છે. રોડ શોને ધ્યાનમાં રાખીને બે દિવસ લારી ગલ્લા પથારા ટ્રાફિકને નડતરૂપ અને પબ્લિકને નડતરૂપ દૂર કરવાની સૂચના આપી છે. સર, જે લોકો નહીં હટાવે તે શું કરે? પછી જમા લેવામાં આવશે. બિલકુલ, જે રીતે દબાણ શાખાની ટીમ અત્યારે અહીંયા કાર્યરત થઈ ચૂકી છે અને આવતીકાલે જ્યારે ભવ્ય રોડ શો અમિત શાહનો યોજાવા જઈ રહ્યો છે તેને લઈને પ્રશાસન તરફથી જે કામગીરી છે કરવામાં આવી રહી છે. કારણ કે કેન્દ્રીય ગૃહપ્રધાન છે, ગૃહપ્રધાનને લઈને આવતીકાલે જ્યારે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી જ્યારે ભવ્ય રોડ શો યોજાવાના છે તેને લઈને જે કાર્યવાહી છે અત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ અહીંયા કાર્યવાહી કરી રહી છે. જે ગેરકાયદેસર જે દબાણો છે લારી દુકાનો ગલ્લાઓ છે તમામ જગ્યાઓ પર અત્યારે દબાણ શાખાની ટીમ અહીંયા કાર્યરત છે અને તમામને સમજાવી કહેવામાં આવ્યું છે કે બે દિવસ સુધી પોતાના જે લારી દુકાનો છે તે નડતર રૂપ ના હોવા જોઈએ. કારણ કે આવતીકાલે જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જ્યારે વડોદરામાં આવી રહ્યા છે તેને લઈને અત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે પોલીસ વિભાગની જો વાત કરીએ તો પોલીસ વિભાગ પણ કાર્યરત થઈ છે. તમામ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રોડ મેપ છે જે રણમુક્તેશ્વરથી લઈને ચોખંડી ચાર રસ્તા, ન્યાય મંદિર, માંડવી માર્કેટ ચાર રસ્તા સુધી જે દબાણો છે દબાણો અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે. જોઈ શકો છો જે ગેરકાયદેસર શેડો જે બહાર કાઢવામાં આવ્યો છે એ બહાર અત્યારે કાઢવામાં ઉતારી લેવામાં આવશે. કારણ કે જે પ્રકારે આવતીકાલે જ્યારે અમિત શાહ આ જ વિસ્તારમાંથી રોડ શો કરવાના છે તેને લઈને અત્યારે આ તમામ જે ગેરકાયદેસર જે શેડો છે એ શેડો આ તમામ જે ગેરકાયદેસર જે દબાણો છે અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વડોદરા શહેરમાં આવી રહ્યા છે ત્યારે પ્રશાસન તંત્ર કામે લાગ્યું છે. આ જે તમામ જે રોડ લાઇનના દબાણો છે જે ગેરકાયદેસર છે એ તમામ જે દબાણો છે અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે. વહેલી સવારથી તંત્ર કામે લાગ્યું છે. પોલીસ તંત્ર હોય કે પછી પાલિકાનું તંત્ર, આ તમામ તંત્ર અહીં અત્યારે કામે લાગ્યું છે ને આ દબાણો છે એ દબાણો દૂર કરી રહ્યું છે. અમિત શાહ આવતીકાલે વડોદરાના રણમુક્તેશ્વર મહાદેવ મંદિરેથી ભવ્ય રોડ શોની શરૂઆત કરશે અને ત્યાંથી ચોખંડી ચાર રસ્તા, માંડવી, ન્યાય મંદિર, તાળફળિયા અને માર્કેટ ચાર રસ્તા સુધી તેઓ આ ભવ્ય રોડ શો કરવાના છે. ત્યારે આ દબાણ શાખાની ટીમ અત્યારે અહીં આવી પહોંચી છે અને દબાણો દૂર કરી રહી છે. જે રોડ લાઇનના દબાણો છે દબાણો દૂર કરવા માટે પાલિકાનું તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે અને તમામ જે વેપારીઓ છે તેઓને સમજાવવામાં આવી રહ્યા છે અને આ દબાણ શાખાની ટીમ અત્યારે અહીંયા કાર્યરત થઈ ચૂકી છે અને પોલીસ તંત્ર પણ અત્યારે કામે લાગ્યું છે. ત્યારે આ તમામ જે રૂટ પર છે અત્યારે દબાણ શાખાની ટીમ આવી પહોંચી છે અને તમામ જે કામગીરી છે કામગીરી નિરીક્ષણ કરી રહી છે. એટલે આવતીકાલે જ્યારે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વડોદરા ખાતે આવી રહ્યા છે અને તેને લઈને જ તાળામાર તૈયારો શરૂ થઈ ચૂકી છે. દબાણ શાખાની ટીમ અત્યારે તમામ જે રોડ લેનના દબાણો છે દૂર કરી રહી છે અને આવતીકાલે સાંજે 7 વાગ્યાથી રણમુક્તેશ્વર મહાદેવ મંદિરેથી અમિત શાહ કેન્દ્રીય ગૃહપ્રધાન ભાજપના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી માટે તેઓ પ્રચારની શરૂઆત કરી રહ્યા છે, ત્યારે આજથી જે તંત્ર છે કામે લાગ્યું છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.